એક રીતે જોવા જઈએ તો ફાસ્ટ ફૂડ અને કેમિકલથી પકવેલ શાકભાજી અને ફળોનું ચલણ વધ્યું તો છે, પણ લોકોનું દિન પ્રતિદિન બગડતું સ્વાસ્થ્ય મોટી બીમારીઓ અને ઓર્ગેનિક વસ્તુઓ પ્રત્યે જાગૃતિ લાવી રહી છે. ઓર્ગેનિક શાકભાજી, કઠોળ, અનાજ ભલે મોંઘા પડે, પણ સ્વાસ્થ્યની જાગૃતિ લોકોને તે ખરીદવા મજબૂર કરી રહી છે અને તેમનામાં જ એક છે. બ્લેક રાઇસ એટલે કે કાળા ચોખા અને તેની ખેતી કરી યુવાન ખેડૂતે એક અનોખું ઉદાહરણ બેસાડ્યું છે. કોણ છે એ ખેડૂત જોઈએ આ અહેવાલમાં. ખેડાના સાંખેજ ગામનો આ યુવાન ખેડૂત શિવમ પટેલ છે. તેણે ખેડૂતોને એક નવી રાહ ચીંધી છે અને તે છે બ્લેક રાઇસની. અભ્યાસમાં હોશિયાર શિવમ પટેલે બીઈ મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે, સાથે જ પોતાના પરંપરાગત વ્યવસાય ખેતીમાં પણ સારી રૂચિ ધરાવે છે. આ જ રૂચિને કારણે શિવમે ઇન્ટરનેટ પર ચોખા વિશે રિસર્ચ કરાવ્યું. બ્લેક રાઇસની ખેતી માટે યોગ્ય જમીન અને હવામાનની જરૂર પડે છે, એટલે જ આ ખેતી દેશભરમાં માત્ર ત્રિપુરા અને મિઝોરમમાં થતી હોય છે. જો કે ખેડાના યુવાને સૌ પ્રથમ ગુજરાતમાં આ ખેતી કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. બ્લેક રાઇસ અત્યારે આપણે ફર્સ્ટ ટાઈમ કરેલા છે. ટોટલ 3 વીઘા ઓર્ગેનિક બ્લેક રાઇસ કર્યા હતા આપણે, એની અંદરથી 1 વીઘાનું પ્રોડક્શન લીધું છે. અંદાજો 45-50 મણનો અંદાજો છે અત્યારે. બ્લેક રાઇસમાં અત્યારે ગુજરાતમાં પ્રોપર માર્કેટિંગ નથી અત્યારે, પણ મારા જે રાઇસ છે એનું ડાંગરનું રાઇસ કરીને મારા પોતાની બ્રાન્ડથી વેચવાની અત્યારે પ્લાનિંગ છે, અને જનરલ માર્કેટની અંદર 200 રૂપિયાથી સ્ટાર્ટ થઈને જે પ્રમાણે માલ હોય એ પ્રમાણે એનો પર કેજી ભાવ રહેતો હોય છે. શિવમના જણાવ્યા અનુસાર બ્લેક રાઇસથી ડાયાબિટીસ તેમજ ડાયટ માટે ખૂબ જ ઉપયોગી છે. શિવમે મિઝોરમથી 15 કિલો બિયારણ મંગાવ્યું અને પોતાના 3 વીઘા ખેતરમાં બિયારણનો છંટકાવ કર્યો. 3 વીઘામાં શિવમે 140 થી વધારે મણ બ્લેક રાઇસની ઉપજ પ્રાપ્ત કરી હતી. હાલમાં બ્લેક રાઇસનું વેચાણ માર્કેટમાં ઓછું હોવાથી શિવમ તેને ઓનલાઈન વેચી સારી કમાણી કરી રહ્યો છે. બ્લેક રાઇસ વેટ લોસ કરવાથી લઈ લીવરની સફાઈ માટે સૌથી ઉપયોગી બને છે, તેમજ બ્લેક રાઇસમાં વધુ પ્રમાણમાં ફાઇબર હોવાથી કબજિયાત જેવી સમસ્યાઓ દૂર થાય છે. ધૂમ્રપાનની આદત ધરાવતા અથવા હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલની બીમારીથી પીડિત લોકોને બ્લેક રાઇસના સેવનથી રક્ત ધમનીઓમાં ફાયદો મળે છે. વ્હાઈટ રાઇસ ખાઈએ છીએ એની અંદર જે ન્યુટ્રિશન હોય એના કરતા બી સારા ન્યુટ્રિશન બ્રાઉન રાઇસની અંદર હોય છે, અને એનાથી બી ચડિયાતા બ્લેક રાઇસની અંદર ન્યુટ્રિશન છે. જેવા કે એની અંદર ઇન્સ્યુલિન એટલે કે ડાયાબિટીસ હોય તો ઇન્સ્યુલિન વધતું હોય અથવા ઘટતું હોય તો ઇન્સ્યુલિન કહી એનાથી ડાયાબિટીસ કહી શકાય, પણ આની અંદર એવું તત્વ છે જેથી ઇન્સ્યુલિનને કંટ્રોલમાં રાખે છે, જેથી ડાયાબિટીસના પેશન્ટ બી આને ખાઈ શકે છે તથા વેટ લોસ માટે બી આનો યુઝ થાય છે. શિવમે જ્યારે બ્લેક રાઇસની ખેતી અંગેનો વિચાર તેના પિતા સમક્ષ મૂક્યો ત્યારે તેમણે પહેલા તો ચિંતા વ્યક્ત કરી, પણ પછી પુત્રની ઈચ્છાને જોતા 3 વીઘા જમીનમાં બ્લેક રાઇસની ખેતી કરાવી. આ વખતે ભલે લીલા દુષ્કાળના કારણે ઉત્પાદન થોડું ઓછું મળ્યું છે, પરંતુ હવે આગામી વર્ષે ચોક્કસથી વધુ જમીનમાં બ્લેક રાઇસ ઉગાડશે તેવી તૈયારી પણ દર્શાવી છે. કારણ કે જે ઉપજ મળી છે તે સારી છે અને આ ચોખા 200 રૂપિયા કિલોના ભાવે વેચાય છે, તેથી આ પ્રયોગ સફળ જ ગણી શકાય. એટલે એને આ રાઇસ કરી મેં ના પાડી તો કે એના થોડોક અખતરો કરીએ, એટલે આપણે 3 વીઘા જેવી બ્લેક રાઇસની ખેતી કરી છે ઓર્ગેનિક, અને આ વરસાદ ને એના લીધે થોડું નુકસાન જેવું થયું છે, અને ફર્સ્ટ ટાઈમ જ કરી છે આપણે, એટલે હવે આવતી સાલથી સારું આપણને વળતર મળે એવું છે, એટલે આવતી સાલથી પછી એને કહ્યું કે ભાઈ કરજે અને બધું સારો લાભ થયો છે. ગુજરાતના ખેડૂતો આધુનિક સમય સાથે તાલ મિલાવી અવનવી ખેતીની સાથે અવનવા સંશોધનો પણ કરી રહ્યા છે, ત્યારે એટલું ચોક્કસથી કહી શકાય કે શિવમે અપનાવેલી બ્લેક રાઇસની ખેતી ભવિષ્યમાં અન્ય ખેડૂતો માટે શ્રેષ્ઠ ઉદાહરણ બની રહેશે. યોગેન્દ્રજી, ઝી મીડિયા, ખેડા.